નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇંગ્લેન્ડમાં ઋષિ સુનકની પાર્ટીનો પરાજય, જંગી વિજય મેળવતી લેબર પાર્ટી. અબજો રૂપિયાના વિદેશી રોકાણ સાથે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવતું ગુજરાત. નીટ યુજી પરીક્ષા રદ ન કરવા મામલે સુપ્રીમ કોર્ટ પહોંચતા ગુજરાતના 56 વિદ્યાર્થીઓ. બીજેપીને પડકાર ફેંક્યા પછી જાહેર થતી રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત. રાજકોટના પીપળિયા નજીક ઝડપાતી નકલી સ્કૂલ, સ્કૂલ ઇમારતને સીલ. હાલ આરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9852186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતમાં આ વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ દ્વારા 400 પારનું સ્લોગન આપવામાં આવ્યું હતું, જેનો પ્રચાર દરમિયાન વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ વાત સાચી સાબિત થઈ શકી નથી, પરંતુ આ આંકડાને સ્પર્શતા બ્રિટનમાં લેબર પાર્ટી માટે સાચું બન્યું છે. બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં લેબર પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. પાર્ટીએ વધુમાં વધુ સીટો મેળવવાના ઘણા જૂના રેકોર્ડ તોડીને 400નો આંકડો પાર કર્યો છે. બ્રિટનના 650 સભ્યોના હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી માટે 326 બેઠકો જરૂરી છે. બ્રિટનમાં કીર સ્ટારમરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ 410 સીટો જીતી છે. 2019ની ચૂંટણીની સરખામણીમાં પાર્ટીએ તેની સીટો બમણી કરી છે. 2019ની સરખામણીમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની સીટોમાં 250 સીટોનો ઘટાડો થયો છે. આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ 119 સીટો સુધી સીમિત જણાય છે. આ પાર્ટીની સૌથી ખરાબ હાર છે. આ બે મુખ્ય પક્ષો સિવાય લિબરલ ડેમોક્રેટ્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 71 બેઠકો પર વિજય મેળવ્યો છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા $4.7 બિલિયન FDI પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે 55% વધારા સાથે $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું છે. આમ ગુજરાતે નાણાકીય વર્ષ 2024માં $7.3 બિલિયન નવું FDI પ્રાપ્ત કરીને કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને FDI પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઘણા ઉદ્યોગ અનુકૂળ નિર્ણયો અને નીતિઓનો અમલ કર્યો છે, જેનું પરિણામ એ છે કે ગુજરાતે સતત 3 નાણાકીય વર્ષથી $2.7 બિલિયન, $4.7 બિલિયન અને $7.3 બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોત્તર વૃદ્ધિ નોંધાવી છે. ગત 5મી મેના રોજ લેવાયેલી નીટ યુજી 2024 એક્ઝામમાં કથિત પેપર લીક અને ગેરરીતિઓ બદલ આ એક્ઝામ રદ કરવાની દાદ માંગતી અરજીઓ મામલે સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ થનારી સુનાવણી પૂર્વે એક્ઝામમાં પાસ થયેલા ગુજરાતના 56 ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને રીટેસ્ટ હાથ ધરતા રોકવાની માંગ કરી છે. નીટ યુજી રદ કરવા અંગેની અરજીઓ મામલે CJI જસ્ટિસ DY ચંદ્રચૂડના વડપણ હેઠળની 3 જજની બેન્ચ સોમવારે સુનાવણી હાથ ધરવાની છે. ગુજરાતના અરજદારોની દલીલ છે કે નીટ યુજી ફરી લેવી પ્રામાણિક અને મહેનતુ વિદ્યાર્થીઓ માટે આકરો અને ગેરવાજબી નિર્ણય બની રહેવા ઉપરાંત શિક્ષણના અધિકારના તથા બંધારણની કલમ 14 હેઠળ મળેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરતા પણ રહેશે. તેમણે કેન્દ્ર સરકાર અને NTAને એવો આદેશ કરવાની દાદ માંગી હતી કે ગેરરીતિઓ આચરનારા ઉમેદવારો અને ગેરરીતિ થઈ હોય તેવા કેન્દ્રોને ઓળખીને સજા કરવામાં આવે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રાહુલની ગુજરાત મુલાકાત. સોનિયા ગાંધીને અંબાણી પરિવારનું આમંત્રણ, નગરમાં કોલેરા વોર્ડ અને નકલી સ્કૂલ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી
ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SEIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SEIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ, શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર ને માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ. અને કોર્સ દરમિયાન અને કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SEIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓ. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટીડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાજી, ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરી રાજી રાજી થઈ જાય, તો મારી સાથે આજે જ પધારો ધ ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 17 થી વધુ પકવાનો, એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લા જવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી, અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે, મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો. ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ JCR એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે એટલે કે 6 જુલાઈએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બપોરના 12:30 વાગ્યે અમદાવાદ આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના પાલડી વિસ્તારમાં રાજીવ ગાંધી ભવનની મુલાકાત લેશે. રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ કાર્યકરોને મળશે. પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને પણ મળવા જશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિર પણ જશે, જ્યાં રથનું કોંગ્રેસ દ્વારા દર વર્ષે પૂજન કરવામાં આવે છે, તેમાં ભાગ લેશે. તેની સાથે સાથે મોરબી બ્રિજ, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને પણ મળી શકે છે. 2 જુલાઈએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો
કોંગ્રેસ કચેરીએ વિરોધ કરવા આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે કોંગ્રેસ ઓફિસની બહાર જ ઘર્ષણ સર્જાયો હતો. આ ઘર્ષણમાં બંને પક્ષે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં બંને પક્ષના કાર્યકરો અને પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. જે બનાવ અંગે પોલીસે 3 અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં કોંગ્રેસના 5 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે અને અનેકની સામે ફરિયાદ નોંધી છે. રાહુલ ગાંધી આ તમામ કાર્યકરોને મળશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 12 જુલાઈએ લગ્ન છે. અંબાણી પરિવારમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. લગ્નના ઇન્વિટેશનનો વિડીયો પણ સામે આવ્યો છે. ખૂબ જ સરસ આમંત્રણ પત્રિકા છે. મુંબઈમાં તેમના ઘર એન્ટેલિયા ખાતે અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. મામેરું પણ ભરાવાનું છે. લગ્નને લઈને રાજકીય દિગ્ગજો, સેલિબ્રિટી સહિત સંબંધીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણી ગુરુવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે સોનિયા ગાંધીને પોતાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ પહેલા લગ્નની તમામ વિધિઓ શરૂ થઈ ગઈ છે. જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોલેરાના રોગચાળાની એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના કેટલાક વિસ્તારોને કોલેરા રોગગ્રસ્ત અને કેટલાક વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દર્દીઓ માટે જીજી હોસ્પિટલમાં અલગ કોલેરા સારવાર વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જીજી હોસ્પિટલના ટીબી વિભાગમાં પ્રથમ માળે આ કોલેરા વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને શહેરમાં ડાયરિયા તથા કોલેરાના રોગના કેસો શોધી કાઢવા માટે ચોક્કસ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં નકલીની બોલબાલા છે. નકલી પોલીસથી માંડીને નકલી ડેપ્યુટી કલેક્ટર સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ તથા નકલી સરકારી કચેરીઓની પણ ગુજરાતમાં કોઈને નવાઈ લાગતી નથી. આ પ્રકારનો વધુ એક કિસ્સો જાહેર થયો છે. રાજકોટના પીપળિયા ગામે નકલી સ્કૂલ ધમધમતી હતી. કોઈપણ પ્રકારની માન્યતા વગર શાળા શરૂ કરવામાં આવી હતી. ધોરણ 1-10ની નકલી સ્કૂલ હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા, તેથી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ મારવામાં આવી છે. ગુજરાતમાં નકલીની હવે કોઈ નવાઈ નથી રહી. નકલી આઈપીએસ અધિકારી હોય કે નકલી ટોલ નાકુ કે નકલી કચેરી કે નકલી ઘી, દૂધ કે અન્ય કોઈ પણ વસ્તુ, નકલી બાબતે ગુજરાતમાં ઘટના બની રહી છે. ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે. અત્યાર સુધી તો નકલી ટોલનાકા અને નકલી કચેરીઓ વિશે જ જાણવા મળ્યું છે, પરંતુ રાજકોટમાંથી હવે એક નકલી શાળા પકડાઈ છે. અહીં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કોઈ પણ માન્યતા વગર આ શાળા ઘણા સમયથી ધમધમી રહી હતી. નકલી શાળા ઝડપાયા બાદ અધિકારીઓ દોડતા થયા છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. રાજકોટના માલિયાસણ નજીક પીપળિયા ગામની અંદર નકલી સ્કૂલ ઝડપાઈ છે. ગૌરી પ્રાથમિક શાળા નામથી અહીં નકલી સ્કૂલ ધમધમતી હતી. પીપળિયા ગામના નવીન નગરમાં નકલી સ્કૂલ દુકાનમાં ચાલતી હતી, જેમાં ધોરણ 1-10ની આ શાળા અને ક્લાસીસ ચાલતા હોવાનો ધડાકો થયો છે. કુવાડવા પોલીસને સાથે રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડો પાડ્યો છે. તેમાં નકલી સ્કૂલને સીલ મારી કાર્યવાહી કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ફાયર શાખાની કામગીરી અને વાછરડાનું રેસ્ક્યુ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવ છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251-6995.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ધન્વંતરી ગ્રાઉન્ડ સામેના ભાગમાં એક એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની અંદર બે નાની બાળાઓ ફસાઈ ગઈ હતી. કારણ કે આ ફ્લેટનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો અને બાળાઓ બાદમાં ઊંઘમાં સરી ગઈ હતી. ફાયર શાખાની ટીમે સીડી ગોઠવીને રસોડાના દરવાજામાંથી અંદર પ્રવેશી દરવાજો ખોલ્યો હતો અને બંને બાળાઓને હેમખેમ બહાર કાઢી હતી. ધન્વંતરી ગ્રાઉન્ડ સામેના જૈનનગર એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો હતો. વેદા અને વાણી નામની આ જોડિયા બહેનો ગઈકાલે ગુરુવારે રાત્રે 8 વાગ્યા આસપાસ આ રીતે દરવાજો લોક કરી સૂઈ ગઈ હતી, તેથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે બાદમાં ફાયર શાખાની ટુકડીની આ કામગીરીને કારણે પરિવારજનોની આ ચિંતા દૂર થઈ ગઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે નકટી નામની નદી આવેલી છે, જ્યાં રેલિંગનો અભાવ હોવાને કારણે આ ગંદી નદીમાં ઘણી વખત પશુઓ પડી જતા હોય છે. આ પ્રકારનો વધુ એક બનાવ બનવા પામ્યો છે. આજે શુક્રવારે સવારે એક વાછરડું આ ગંદી નદીમાં પડી ગયું હતું. સ્થાનિક લોકોએ જેસીબીની મદદ લઈને આ વાછરડાને નદીમાંથી બહાર કાઢ્યું હતું. લોકોએ રેલિંગ મુદ્દે અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવતી ન હોય લોકોમાં નારાજગીની લાગણી જોવા મળે છે. પીજીવીસીએલના એમડી પ્રીતિ શર્મા ગઈકાલે 4 જુલાઈએ જામનગર વીજ તંત્રની સર્કલ કચેરીની ફિલ્ડ વિઝિટમાં આવ્યા હતા. તેઓએ વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. ચોમાસા દરમિયાન વીજ ગ્રાહકોને એકધારો વીજ પુરવઠો મળી રહે તે માટે હયાત વીજ લાઇનના સ્થાને કવર્ડ કેબલ નાખવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત સ્માર્ટ વીજ મીટર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, તેમજ વીજ લાઇનોનું સમારકામ, માલસામાનની ચકાસણી, નવા વીજ જોડાણો માટેની અરજી તેમજ એટી અને ઔદ્યોગિક વીજ જોડાણો માટેની અરજીમાં કચેરી દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી 8 જુલાઈએ સવારે 10:30 વાગે જામનગર આઈટીઆઈમાં એપ્રેન્ટિસ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબ ફેરમાં જુદા જુદા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો વગેરે સાથે લાવવાના રહેશે. જામનગર નજીકના ધરેડમાં પીએનડીટી એક્ટ અન્વયે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંભવિત લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ અંગે જાણકારીઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓને મહિલા પોલીસ સ્ટેશન અને નારી અદાલત વગેરે સંબંધી કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જિલ્લા કોઓર્ડિનેટર અલ્પા રાઠોડ અને અસ્મિતા સાદિયાએ તમામ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. હવે લેશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ધરારનગર વિસ્તારમાં જે વૃદ્ધાને કોલેરા પોઝિટિવ આવ્યો હતો તેની પોત્રીનો રિપોર્ટ પણ કોલેરા પોઝિટિવ જાહેર થયો છે. જામનગરના નાનકપુરી વિસ્તારમાં 49 વર્ષના નરેશ આલુમલ વાધવાણી નામના વેપારી પોતાની દુકાનમાં બેઠા હતા ત્યારે અચાનક ઢળી પડતા મૃત્યુ થયું છે. સિક્કા મુંગણી રોડ પર શરાબના જથ્થાના કટિંગ વેળાએ દરોડો પડતા 3 શખ્સો ઝડપાઈ ગયા છે. સ્થાનિક શખ્સનું નામ લક્ષ્મણ નારણ સિંધવ ઉર્ફે લખો છે. જામજોધપુરમાં વેપારી પરના હુમલાના વિરોધમાં તાજેતરમાં બંધ પાડવામાં આવ્યો હતો. આ 8 હુમલાખોરો ઝડપાઈ ગયા છે. જામનગર રેલવે કચેરી જામનગર મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જના બાકી રોકાતા રૂપિયા 29.08 કરોડ 15 દિવસમાં ચૂકવી આપશે. ઓખા અને વેરાવળ વચ્ચે દોડતી ટ્રેન 8 જુલાઈ સુધી કાનાલુસ જેતલસર થઈને દોડશે, ઓખાથી મોડી ઉપડશે. દ્વારકા જિલ્લાના પાનેલીના સ્વસ્તિક બિલ્ડરને વીજ કંપનીએ રૂપિયા 8 લાખનું વીજ ચોરીનું બિલ જે તે સમયે આપ્યું હતું આ બિલ રદ કરવાનો અદાલતે હુકમ કર્યો છે. જામનગર સહિત દેશભરમાં બેંકોની કામગીરી બાબતે ફરિયાદોની સંખ્યા વધી રહી છે. જામનગર શહેરનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 24 યોજાશે. અરજદારોએ 11 સુધીમાં અરજીઓ આપવાની રહેશે. જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં એક જાગૃત નાગરિકે વચેટિયાને પકડી પાડ્યો છે. 64 વર્ષના અરવિંદભાઈ દ્વારકાદાસ થોભાણી તે મનીષભાઈ અજયભાઈ તથા પારુલબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇંગ્લેન્ડમાં ઋષિ સુનકની પાર્ટીનો પરાજય, જંગી વિજય મેળવતી લેબર પાર્ટી. અબજો રૂપિયાના વિદેશી રોકાણ સાથે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવતું ગુજરાત. નીટ યુજી પરીક્ષા રદ ન કરવા મામલે સુપ્રીમ કોર્ટ પહોંચતા ગુજરાતના 56 વિદ્યાર્થીઓ. બીજેપીને પડકાર ફેંક્યા પછી જાહેર થતી રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત. રાજકોટના પીપળિયા નજીક ઝડપાતી નકલી સ્કૂલ ઇમારતને સીલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.